હેલો ફ્રેન્ડ, આ દુનિયા એ નથી જોતી કે પહેલાં તમે શું હતા, પરંતુ એ જોવે છે કે હાલ તમે શું છો. જે રસ્તો ભગવાને તમારા માટે ખોલ્યો હોય એને દુનિયાની કોઈ પણ તાકાત બંધ ના કરી શકે. લોકોના મોઢા તો ક્યારેય બંધ નહીં થાય, પણ તમે તમારા કાન તો બંધ કરી શકો છો. પરિસ્થિતિને દોષ દેવાનો બંધ કરો, અડધી સમસ્યા તો જાતે જ દૂર થઈ જશે. સમય પર ભરોસો રાખો, જે પણ થઈ રહ્યું છે એની પાછળ કંઈક કારણ જરૂર હોય છે. કોઈ પણ વ્યક્તિ માટે ખુલ્લી કિતાબ ના બનશો. આજકાલ ટાઈમ પાસનો સમય છે, વાંચીને ફેંકી દેવામાં આવશો. જીવનમાં થોડુંક કડક બનવું પણ જરૂરી છે, બાકી લોકો તમારા આત્મસન્માનને પગ નીચે કચડી નાખે છે. ધીરજની એક સીમા હોય છે, જો હદથી વધારે થઈ જાય તો પછી એ કાયરતા ગણાય છે. માણસ બે પ્રકારના હોય છે, એક જ્યાં જાય ત્યાં આનંદ અને બીજો જ્યાંથી જાય ત્યાં આનંદ. કપાવું, પિસાવું અને છેલ્લા ટીપા સુધી નીચોવાઈ જવું, શેરડીથી વધારે કોણ જાણે છે કે મીઠા હોવાનું નુકસાન કેટલું હોય છે. કોઈ મતલબ નથી કે તમે કેટલા સારા છો, શોધવાવાળા તમારામાં ભૂલો શોધી જ કાઢશે. જીવનમાં પ્રયાસ હંમેશા કરતા રહો સાહેબ. મંજિલ મળે કે અનુભવ મળે, બંને અમૂલ્ય છે. જીવનમાં થોડું અંધારું થવા દો સાહેબ. બધા સંબંધોના રંગ રેડિયમની જેમ ચોખ્ખા દેખાવા લાગશે. સદગુણોની શરૂઆત પોતાનાથી જ કરવી જોઈએ. જ્યાં સુધી પોતાની આંગળી કંકુવાળી ના થાય ત્યાં સુધી સામેવાળાને તિલક ક્યાંથી થાય. બહુ સાચવીને ચાલવું પડે છે જીવનમાં, એક ત્રાજવાની જેમ. એક તરફ લાગણી હોય છે અને બીજી તરફ ફરજો હોય છે. તમારો મોટામાં મોટો દુશ્મન સમાજ છે સાહેબ, કારણ કે સાથ આપશે નહીં, સલાહ દરેક વાતમાં આપશે અને અંતે તમારો જ વિરોધ કરશે. સિમેન્ટ પણ એક વસ્તુ શીખવાડે છે, જોડાવા માટે નરમ રહેવું જરૂરી છે અને જોડાયેલા રહેવા માટે થોડું કડક બનવું જરૂરી છે. બધાનું સન્માન કરો, એ તમારા સંસ્કાર છે, પરંતુ પોતાના આત્મસન્માનની રક્ષા કરવી એ તમારો અધિકાર છે.